અંકલેશ્વરથી ડ્રમ્પ લઈને મુંબઈ જતો ટેમ્પો વલસાડના નંદાવલા હાઈવે પર કન્ટેનર પાછળ ભેટ તકરાતા ચાલકનું મોત અંકલેશ્વર ખાતે આવેલી સિક્કા કંપનીમાંથી કેમિકલ ભરેલા ડ્રમ લઈને મુંબઈ જઈ રહેલા ટેમ્પા ચાલકે વલસાડના નંદાવલા હાઈવે ઉપર પાર્ક કરી ઉભેલા કન્ટેનરની પાછળ ટેમ્પા ચાલકે ધડાકા બે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો ડ્રાઈવર ટેમ્પાના કેબિનમાં દબાઈ જતા ટેમ્પા ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ વલસાડ પોલીસ અને એકસો આઠની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા કેબિનમાંથી ટેમ્પા ચાલકની લાશ બહાર કાઢતા બે કલાકથી વધારે સમય લાગ્યો હતો પોલીસે ક્રેનની મદદ વડે ટેમ્પા ચાલકની લાશ ટેમ્પામાંથી બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરી છે મુંબઈના રોસે ટ્રાન્સપોર્ટ સર્વિસનો ટેમ્પો નંબર એમએચ ઝીરો ફોર જે કે સિક્સ થ્રી સિક્સ નો ચાલક તાલિબ અને અન્ય ટેમ્પો ચાલક સાથે અંકલેશ્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ્પ લઈને મુંબઈ જઈ રહ્યા હતા હાઈવે ઉપર આવેલી ગુજરાત હોટલમાંથી ટેમ્પો ચાલક જમીને તેનો ટેમ્પો લઈ મુંબઈ તરફ રવાના થયો હતો જે દરમિયાન નંદાવલા હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર કોઈ પણ સિગ્નલ બતાવ્યા વગર પાર્ક કેટલાક કન્ટેનર નંબર એમએચ ફોર્ટી સિક્સ એ એફ થ્રી ફાઇવ સેવન ફાઇવ પાર્ક કર્યું હતું તેની પાછળ મુંબઈ તરફ જઈ રહેલા તાલીમનો ટેમ્પો ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો જેમાં ટેમ્પો ડ્રાઈવરનું કેબિનમાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓના થતા ઇજાગ્રસ્ત ટેમ્પા ચાલકની મદદે દોડી આવ્યા હતા અકસ્માતને લઈ મુંબઈ તરફ જતા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ પોલીસ અને એકસો આઠની ટીમને કરી હતી વલસાડ પોલીસ અને એકસો આઠની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ટેમ્પા ચાલકને કેબિનમાંથી બહાર કાઢવાનો પ્રયાસો કરવામાં આવ્યા હતા નજીકમાં આવેલી ક્રેનની મદદ લઈને ડ્રાઈવરની લાશને બહાર કાઢવામાં આવી હતી રૂરલ પોલીસે લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે પોલીસે ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકને કરી આગળની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી શકો